સુરત પોલીસ કમિશનર સુરત શહેર તથા અધિક પોલીસ કમિશ્નર ક્રાઈમ દ્વારા શહેર વિસ્તારમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને અને કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તે હેતુથી સુરત શહેરમાં ગેરકાયદેસર રીતે હથિયારો લઈને પરત ફરતા ગુનેગારો ઉપર વોચ કરી હથિયારો પકડી પાડવા સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચને સૂચના આપેલ હોય જે અનુસંધાને નાયબ પોલીસ કમિશનર ક્રાઇમ સુરત તથા પોલીસ ફરતા ટીમના માણસો સાથે વર્કઆઉટમાં હતા તે દરમિયાન નાસ્તા ફરતા સ્કોડના પોલીસ ટીમને મળેલા આધારભૂત બાતમીના આધારે ડિંડોલી મહાદેવનગર બ્રિજ નીચેથી આરોપી અમિત ઉર્ફે ઉમિત રાઠોડ રહેવાસી મકાન નંબર અઠાવન લક્ષ્મણ સોસાયટી પાસે સુરત મૂળ રહેવાસી લખનઉ પ્રદેશને પકડી પાડવામાં આવેલ છે આ આરોપીના કબજામાંથી દેશી હાથ બનાવટની પિસ્તલ મળી આવતા તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે મજકુર આરોપી સુરત શહેરમાં સન બે હજાર ઓગણીસ થી રહેવા માટે આવેલ છે તે પહેલા આંજણા ફાર્મમાં દર્જી કામ કરતો હતો પરંતુ છેલ્લા એકાદ વર્ષથી ઘોડાદરામાં રહેતો સન્ની ઉર્ફે લંબે ના સંપર્કમાં આવેલ હોય તેણે આજથી આશરે એકાદ મહિના પહેલા દેશી હાથ બનાવટની પિસ્તલ નંગ એક રાખી મૂકવા માટે આપેલ હતી અને જરૂર પડે લઈ જશે તેમ કહેલ ત્યારબાદથી હાલ આરોપી આ પિસ્ટલ પોતાની પાસે જ રાખીને ફરતો હોવાની મળેલ હકીકતના આધારે આજ રોજ પકડી પાડવામાં આવેલ છે મશકુર આરોપી મે બે હજાર ત્રેવીસમાં માં ઉત્તર પ્રદેશ ઉન્નવ જિલ્લામાં આવેલ આશીવન પોલીસ સ્ટેશનમાં દેશી હાથ બનાવટના તમંચા સાથે પકડાયેલ હોવાનું જણાય આવેલ છે